રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે આપણા રાષ્ટ્રનો
તિરંગો ધ્વજ લહેરાવતા હું ગૌરવ તેમજ હર્ષની લાગણી અનુભવું છું. આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે અત્રે ઉપસ્થિત ડેપ્યુટી મેયર મોલાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજેશભાઈ રાવડિયા, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા, નગરસેવકશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ, વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલિયા, પૂર્વ મેયર શ્રી મનબા મોરી, સૌ પદાધિકારીશ્રીઓ, ડેપ્યુટી કમિશનર શ્રી ગૌરવભાઈ વસાણી, મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, અહીં ઉપસ્થિત શિક્ષકો, વહાલા બાળકો તથા સૌ શહેરીજનો તથા પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સ્વતંત્ર ભારતની ધરોહર એવા આપણી આઝાદીના લડવૈયા પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાળ ગંગાધર તિલક, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર બાબા આંબેડકર સાહેબ, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ તેમજ સ્વતંત્ર સેનાનીઓને તથા પ્રાંત સ્મરણીય પ્રજાવત્સલ રાજવી નેક નામદાર શ્રી કૃષ્ણકુમાર સિંહજીને વંદન કરું છું. આજના સ્વતંત્ર દિને દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર દેશના વીર શહીદોને, સ્વાતંત્ર્ય સેનાનીઓને, મહામાનવોને વંદન કરું છું તથા ત્રણેય પાંખના વડાઓને અને જાબાજ સૈનિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે સમગ્ર દેશની સાથે આપણું ગુજરાત રાજ્ય પણ રાષ્ટ્રીય પર્વ ઉજવી રહ્યું છે ત્યારે વિકાસના પથ પર ગુજરાત આજે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. વૈશ્વિક સ્તરે ગુજરાતને ટોચ ઉપર લઈ જવાના પ્રયત્નોમાં આપણા વિકસિત ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળ નેતૃત્વ અને અવિરત વિકાસના સતત સહભાગી રહ્યા છે. ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશની સુશાસનની ધુરા સતત ત્રીજી વખત સંભાળનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં મોદી સરકારમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાત હર હંમેશ પ્રતિબદ્ધ રહેશે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે છેલ્લા 24 વર્ષથી ચાલતી ગુજરાત સરકાર અવિસ્મરણીય વિકાસ કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારત દેશની આઝાદીના 77 વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સીધા માર્ગદર્શન નીચે સમગ્ર ભારતમાં ઉજવણી કરવા હર ઘર તિરંગાના અભિયાનનું પુનરાવર્તન કરેલ છે. રાષ્ટ્રીય ધ્વજ દરેક દેશવાસીઓ માટે ગૌરવનું પ્રતીક છે. આ અભિયાનના માધ્યમથી રાષ્ટ્રીય ધ્વજને દરેક દેશવાસીઓના હૃદય સાથે વ્યક્તિગત રીતે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશ તેમજ રાજ્યની સાથોસાથ ભાવનગર શહેરના દરેક નાગરિકો ઘરે ઘરે ધ્વજ લહેરાવવા માટે તત્પર બનેલ છે. આઝાદીના 77 વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે ઘરે લહેરાવવો એ માત્ર તિરંગા સાથેના વ્યક્તિગત જોડાણનું જ નહીં પરંતુ રાષ્ટ્રીય નિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે, જેથી જનજનમાં દેશભક્તિ અને રાષ્ટ્રની ભાવના પ્રબળ બની રહે. ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા લોકોની સુખાકારી માટે કેન્દ્ર
તેમજ રાજ્ય સરકાર શ્રીની ગ્રાન્ટમાંથી તેમજ સ્વભંડોળમાંથી મહત્તમ રકમનો ખર્ચ કરી વિકાસના કામો પૂર્ણ કર્યા છે, તેમજ અન્ય બીજા કામો પ્રગતિમાં છે. આપણા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા સૌ નગરજનોને તેમના નાગરિક ધર્મ બજાવી જાહેર જગ્યામાં કચરો નહીં ફેંકતા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં સહયોગ આપવા, તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પર્યાવરણમાં સ્થિરતા લાવવા તથા સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત ભારત બનાવવાની નેમ સાથે દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે, જેના અનુસંધાને માનનીય વડાપ્રધાન શ્રીના નિર્દેશ અનુસાર એક પેડ મા કે નામ સંકલ્પ જન જન સુધી પહોંચાડેલ છે, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે. સંકલ્પને ભાવનગરના પ્રજાજનો દ્વારા પણ આવકાર મળેલ છે. હજુ પણ આ સંકલ્પને સંપૂર્ણ રીતે પાર પાડવા દરેક નાગરિક દ્વારા એક વૃક્ષ વાવી પર્યાવરણ પ્રતિ પોતાનું કર્તવ્ય નિભાવવા નમ્ર અપીલ કરું છું. આપણે સૌ આ વર્ષે ચિંતિત છીએ. ભાવનગર શહેર કે જિલ્લામાં પૂરતા પ્રમાણમાં મેઘ વરસાદ થયેલ નથી. શહેરને પાણી પૂરું પાડતા ગૌરીશંકર સરોવર અને શેત્રુંજી ડેમ હજી ઓવરફ્લો થયા નથી, ત્યારે હું સૌ શહેરીજનોને પાણીનું મૂલ્ય સમજી કરકસરપૂર્વક તેમજ કાળજીપૂર્વક પાણીનો ઉપયોગ કરવા તેમજ ખોટી રીતે બગાડ ન કરવા અપીલ કરું છું અને પૂર્ણ આપ સૌને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મેયરશ્રીનો. મેયરશ્રી અને સૌ ત્યાગ સમર્પણની સાથે શાંતિ અને વિકસિત ભારત બનાવવા માટેના પ્રતીક્ષામાં કેસરી સફેદ અને લીલા રંગના ફુગાઓને આપણે સ્વતંત્ર ભાવનગર સ્વતંત્ર ભારત વર્ષના આકાશમાં વિહરતા મૂકવા માટે એમને માનનીય મેયરશ્રીને વિનંતી. આકાશમાં લહેરાવીશું આપણે સૌ તાળીઓના ગુંજારોથી એમને વધાવી માનનીય મેયરશ્રીને ઉપસ્થિત સૌ મહાનુભાવોના કરકમળથી આ મુક્ત ગગનની અંદર સ્વાતંત્ર્યના પ્રતિક સમા ત્રણેય રંગના ફુગાઓને આપણે આકાશમાં લહેરાવી રહ્યા છીએ. માનનીય મેયરશ્રી અને સૌ મહાનુભાવોના કરકમળથી આ ઉપક્રમ સંપન્ન થવા તરફ છે. આવો તાળીઓના ગુંજારોથી આ દિવ્ય ક્ષણને આપણે વધાવીએ. ભારત માતા કી. માનનીય મેયર શ્રી અને સૌ માનવતા મહેમાનોને પોતપોતાના સ્થાને બિરાજમાન થવા માટે વિનંતી કરીશ. અને હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 1 પોતાની સાંસ્કૃતિક કૃતિ બેટી હિન્દુસ્તાન કી પ્રસ્તુત કરે છે. આ બાળ કલાકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે શિક્ષક. Thank you.
Oh,
પણ મજામાં છું કાકા. સવાર સવાર માં કઈ બાજુ? આ જો ને, તારા કાકીએ શાકભાજી મંગાવ્યા છે તો એ લેવા જાઉં છું. પણ સાથે થેલી લેવાનું ભૂલી ગયા કે શું? ના ના, થેલીની શું જરૂર, આટલી વસ્તુ લઈએ તો ઝબલું તો આપે જ ને. અરે કાકા, એ પ્લાસ્ટિકના ઝબલા આપણી પૃથ્વીને કેટલું નુકસાન કરે છે ખબર છે? નુકસાન? એ વળી શું નુકસાન કરે? લો, તમને નથી ખબર તો ચાલો મારી સાથે 15 ઓગસ્ટના પ્રોગ્રામમાં. ત્યાં એવી સ્કૂલના બાળકો તમને સમજાવશે.
सूरज सबसे पहले आकर डाले अपना फेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ गंगा जमुना कृष्णा और कावेरी बहती जाए, અને હવે માનનીય મેયર શ્રીને વિનંતી કરીશ, ભાવનગર મહાનગરપાલિકાના તેજસ્વી બાળકોને આપણે શિષ્યવૃત્તિ એનાયત કરવા માટે માનનીય મેયર શ્રી અને સૌ માનવંતા મહેમાનોને વિનંતી. સૌપ્રથમ ફિલ્ટર વિભાગના કર્મચારી ભાવેશભાઈ ધનવંતરાય વ્યાસના સુપુત્ર વ્યાસ સર્વજ્ઞ, જેમણે ધોરણ 10માં 91.33% મેળવ્યા છે, એમને શિષ્યવૃત્તિ એનાયત કરવા માટે માનનીય મેયર શ્રી અને મંચ પરના એમના પછી સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારી હિનાબેન રામજીભાઈ સરદારા અને એમના દીકરી બેનશ્રી વાઘેલા કૃષ્ણાબેન યોગેશભાઈ ઉપસ્થિત રહેશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 71.73% ઉચ્ચતમ સિદ્ધિ મેળવેલ બેનશ્રી વાઘેલા કૃષ્ણાબેન યોગેશભાઈ ઉપસ્થિત થશે. માનનીય મેયર શ્રી પુષ્પગુચ્છ અને શિષ્યવૃત્તિનો ચેક એનાયત કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગુંજારવથી આ ક્ષણને વધાવીએ. વાઘેલા કૃષ્ણાબેન યોગેશભાઈ, એમના પછી તૃતીય ક્રમે ગોહિલ કુલદીપસિંહ રણજીતસિંહ એસ્ટેટ વિભાગના કર્મચારી અને એમના સુપુત્ર ગોહિલ સિદ્ધરાજસિંહ કુલદીપસિંહ, જેમણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 78% સિદ્ધિ મેળવી છે, એમને શિષ્યવૃત્તિ સ્વીકારવા માટે પધારવા વિનંતી કરીશ. ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓના બાળકોને આ ઇનામ એનાયત થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ગુંજારોથી વધાવતા રહીએ. શિષ્યવૃત્તિ એટલા માટે જ આ શિક્ષક મહત્વનું સ્થાન ધરાવે છે.
આ શિક્ષકો રાજ્ય કક્ષાએથી પસંદ થયેલા છે, જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા પસંદગી પામેલ છે. ક્લસ્ટર 1 માંથી શાળા નંબર 11 એમના શિક્ષકનું નામ છે પંડવાલ રમેશભાઈ, પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી પામેલ છે. ક્લસ્ટર નંબર 2 શાળા નંબર 52ના કુંવરિયા બિપિનભાઈ મંચ પર આવે. ક્લસ્ટર 3ના શાળા નંબર 14ના બારૈયા પ્રતિભાબેન. ક્લસ્ટર 4 શાળા નંબર 68 ગોધાણી અશોકભાઈ. ક્લસ્ટર 5 શાળા નંબર 54 ઘનશ્યામભાઈ પરમાર. ક્લસ્ટર 6 શાળા નંબર 62 પ્રજાપતિ બળદેવભાઈ. ક્લસ્ટર 7 શાળા નંબર 25 વોરા જતીનભાઈ. ક્લસ્ટર 8 શાળા નંબર 38 પઠાણ ઇરફાનભાઈ. ક્લસ્ટર 9 શાળા નંબર 72 મંગળાબેન જાની. ક્લસ્ટર 10 શાળા નંબર 65 પરમાર સંજયભાઈ. આ શિક્ષકો રાજ્ય કક્ષાએથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા પસંદગી પામેલ છે અને તેઓ પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું સન્માન મેળવી રહ્યા છે. આપણે સૌ આ પળને તાળીઓના ગડગડાટથી વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન. એટલા માટે જ દરેક શિક્ષક સમાજ અને રાષ્ટ્રનો મુખ સેવક, દેખ લીધા વગરનો સંન્યાસી, સર્વસ્વને હોડમાં મૂકનાર સૈનિક, રાષ્ટ્ર અને સમાજના વિકાસ ઘડતરનો શિલ્પી છે. ખૂબ ખૂબ અભિનંદન સર્વે શિક્ષક મિત્રોને. માનનીય મેયરશ્રીને વિનંતી કરીએ એમના કરકમળથી શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવાનું હોય. શાળાના મુખ્ય શિક્ષક શ્રી હરેશભાઈ રાજગુરુ. Tiranga, har ghar tiranga. Ghar ghar tiranga, rat ghar tiranga. રંગ સત્ય કા ક્ષેત્ર
रंग शांति का है, ये श्वेत रंग एक का है, ये रंग देश के दिल में है बसा। रंग हरा तो खुशहाली का है, ये धर्म चक्र विकास का, इन्हीं उसूलों से है ये बना तिरंगा हमारा।